તો હવે બોલાવીએ શ્રીમતી માલતી પંડ્યા અને એમના સુપુત્ર રાહુલ પંડ્યાને. અરે ઓ મેરી મરી. ભારત માતા કી જય. માલતીબેન તમે પહેલેથી જ હિંમતવાન છો? હા, એટલે જ તો એમની સાથે લગ્ન કર્યા. એટલે કે મને એમની હિંમત પર પહેલેથી જ વિશ્વાસ હતો. અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેપીએ નદીમાં ભૂસકો માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, ને તો મેં ભૂસકો માર્યો જ ન હોત. ખાલી લિમિટમાં ફેંક, નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે? એના પગ દેડકા જેવા છે. રાહુલ, યસ, શૂરવીરતા તો તમારા લોહીમાં છે, તો આ શૂરવીરતા માટે તમને કોઈ એવોર્ડ મળ્યો છે? હા, મળ્યો છે. ગયા વર્ષે મને મલેરિયા થયો હતો એટલે હોસ્પિટલમાં મને એ એવોર્ડ મળ્યો છે. અરે ભગવાન, આબરૂનું તું ચૂપ રે, તું ચૂપ રે. અરે આને કોઈ એવોર્ડ મળ્યો નથી ડોબાને. સલાને રેસમાં ઉતારેલો, બે જણની રેસમાં આ ત્રીજો આવ્યો. પંડ્યાજી, લગ્ન જીવન સુખી બનાવવા વિશે તમે શું કહેશો? એટલું જ કહીશ, પતિને સમજવાનો પ્રયત્ન વધારે કરો, પ્રેમ ઓછો કરો. જ્યારે પત્નીને પ્રેમ વધારે કરો, સમજવાનો પ્રયત્ન જરાય ન કરો. માતાજી પ્રસન્ન થયા, માતાજી પ્રસન્ન થયા. શાંતમ પાપમ, શાંતમ પાપમ, ને તો એક તમાચા આપમ. પંડ્યાજી, તમારે મન ચિંતાજનક પ્રશ્નો કયા છે? કબાટ. એટલે મને કબાટની બહુ ચિંતા રહે છે બેન. માણસનું કબાટ ખાલી હોય તો ભરવાની ચિંતા, ભરેલું હોય તો ખાલી ન થાય એની ચિંતા. મારી એક જ ચિંતા છે, ભરેલું કબાટ ખાલી કઈ રીતે કરવું. પપ્પા, એમાં શું, હમણાં કબાટ ખાલી કરી નાખું. ભાઈ રેવા દે, નહીં ખોલતો. જોઈ ગયો. મરી